આ અંધકારની નિરાશામાં સ્વયં આશાનું તેજ પુંજ બનીને આવે, આ એ કથા છે. આ માતા પાર્વતીના કુષ્મંદા સ્વરૂપના અવતારની કથા છે. આ કથા છે કે જ્યારે આખા જગતમાં અંધકાર અને અન્યાય અને અધર્મ છવાઈ જાય છે અને જ્યારે કોઈ પણ આશાની કિરણ નથી આવતી, ત્યારે માં જગદંબા માં કુષ્મંદાના અવતારિત સ્વરૂપે આવીને આ જગતને ફરી પ્રજ્વલિત કરે છે, ફરી સાત્વિકતા અને સત્ય અને તેજનો ત્યાં ચમકારો લાવે છે. એક વખત જ્યારે જટુકાસુર અસુરના પરાજય બાદ જ્યારે દૈત્યગણો અતિ વ્યાકુળ થઈ ગયા હતા, ત્યારે દૈત્યાસુર સુકેશના પુત્ર માલી અને સુમાલી એમણે નક્કી કર્યું કે આપણે કઠોર સાધના કરીને મહાદેવ શિવશંકરને પ્રસન્ન કરીને મહાદેવ શિવશંકરથી ખૂબ જ શક્તિશાળી વરદાનો પ્રાપ્ત કરવા છે. અને માલી અને સુમાલીએ કહેવાય છે કે કઠોર સાધનાથી મહાદેવ શિવશંકરને પ્રસન્ન કરવાનું તપ ચાલુ કર્યું, ત્યારે એમના તપના શક્તિથી એમનું તેજ વધવા લાગ્યું. એમનું શરીર જાણે સ્વયં લોખંડના સળિયાની માફક ખૂબ જ પ્રજ્વલિત થઈને તેજોમય થવા લાગ્યું. અને જ્યાં પૃથ્વી પર માં ધરા પર એ તપસ કરતા હતા, તપ કરતા હતા, ત્યાં એમના તપના તેજથી પ્રકાશ એટલો પ્રજ્વલિત થઈ ગયો કે સૂર્યદેવ સુધી પણ એ તેજ પહોંચવા લાગ્યું. માલી અને સુમાલીનું તેજ જ્યારે સૂર્યદેવ સુધી પહોંચવા લાગ્યું, ત્યારે સૂર્યદેવને પણ થવા લાગ્યું કે આ તેજ પુંજ શું છે એ જોવા માટે મારે પૃથ્વી પર જવું પડશે. કહેવાય છે કે જ્યારે સૂર્યદેવ આખા બ્રહ્માંડને પ્રજ્વલિત કરવાના ઉત્તરદાયિત્વથી વિરાજમાન હોય, ત્યારે એમણે પોતાનું સ્થાન પરિવર્તન ન કરવું જોઈએ. પરંતુ અતિ વ્યાકુળતામાં એ સભાનતા ભૂલીને જ્યારે સૂર્યદેવ પોતાનું સ્થાનથી પોતાના સ્વરૂપમાંથી બહાર આવીને પૃથ્વી તરફ જાય છે અને માલી અને સુમાલીના સ્થાન પર જવા નીકળે છે, ત્યારે તપસ્યામાં લીન માલી અને સુમાલીને ખબર જ નથી રહેતી કે સૂર્યદેવ સ્વયં એમની નજીક આવી રહ્યા છે. પરંતુ જ્યારે સૂર્યદેવ એમની વધુ નજીક વધુ નિકટ જાય છે, ત્યારે સૂર્યદેવના તેજથી માલી અને સુમાલી સદૈવ ભસ્મ થઈ જાય છે. પોતાના પરમ ભક્તોની પરમ તપસ્યાની અંદર આવી ખલેલ અને એમની આવી દશા જોઈને મહાદેવ શિવશંકર ક્રોધિત થઈ જાય છે અને કહેવાય છે પોતાના ત્રિશૂલ સાથે ત્યાં સૂર્યદેવ પર આઘાત કરવા માટે આવે છે. અને સૂર્યદેવને પોતાના ભક્તોની આવી દશા કરવા માટે કહેવાય છે કે એમના ત્રિશૂલથી એમનું સમગ્ર તેજ ખતમ કરી નાખે છે અને એમને જમીન દોસ્ત કરે છે. આ જોઈને આખા બ્રહ્માંડની અંદર સૂર્યદેવની નિસ્તેજતાને કારણે આખા બ્રહ્માંડની અંદર એવું ઘોર કાળું અંધકાર છવાઈ જાય છે કે જીવ સૃષ્ટિ તો શું, દેવતાઓ પણ કાંઈ જોઈ નથી શકતા અને એક ભયંકર અંધકાર છવાઈ જાય છે. ચારે બાજુ ત્રાહિમામ થવા લાગે છે, ગ્રહો પોતાનું ગુરુત્વાકર્ષણ બળ ખોઈ બેસે છે અને આધાર વગર નિરાધાર થયેલા આ બ્રહ્માંડને તારવા માટે શું કરવું એ માટે જીવ જગત દેવતાઓ ત્રાહિમામ ત્રાહિમામ પોકારે છે. ત્યારે ઋષિ કશ્યપ પણ પોતાના દેવતાઓ અને પુત્રોની આવી પરિસ્થિતિ જોઈને ખૂબ જ ક્રોધિત થાય છે અને ત્યાં મહાદેવ શિવશંકરને એ શ્રાપ આપે છે કે જેવી રીતે તમે મારા પુત્રોને માર્યા, એવી રીતે તમે પણ તમારા પુત્રના તમારા હાથથી જ હત્યા થશે, વધ થશે. અને આ સાંભળીને શિવશંકર પણ મૂંઝવણમાં આવી જાય છે અને એ વખતે એમને માતા પાર્વતીની યાદ આવે છે અને માતા પાર્વતી પાસે જઈ પોતાની વ્યથા કહે છે અને માતાને સમજાવે છે, તમે તો સ્વયં જ પ્રકૃતિને ધારણ કરનારા તેજપુંજ છો, તમે જ આ પરિસ્થિતિની અંદરથી આ જગતને અને મને બહાર લાવો. ત્યારે માતા પોતાના સૌથી તેજસ્વી સ્વરૂપનું એક આવરણ બનાવે છે અને એ તેજસ્વી આભા સાથે બ્રહ્માંડમાં જ્યાં સૂર્યદેવના સ્થાન પર વિરાજમાન થવાનું હોય છે એ સ્થાન પર જઈને એક બહુ મોટો
એક તેજ પુંજ બની જાય છે અને કહેવાય છે કે સૂર્યદેવ સમાન જ સૂર્યદેવથી સવિશેષ એટલું તેજસ્વી તેજ ફરી પુનઃ બ્રહ્માંડમાં પ્રસ્થાપિત થાય છે. સ્વયં જ્યારે સૂર્ય સમાન એક તારો બની જતા એક તેજસ્વીતા અને જે રૂપ સૌંદર્યથી જે તેજોમય આભા મંડળ માં કુષ્માંડાનું બને છે એ જોવાથી જ બને છે. એમના તેજથી આખું બ્રહ્માંડ એવું પ્રજ્વલિત થાય છે કે ફરી નવપલ્લવિત થઈ ગયું હોય. બીજી બાજુ ઋષિ કશ્યપ અને શુકેશ જેમના પુત્રોના મૃત્યુથી વ્યાકુળ હતા એ ઋષિ કશ્યપ સાથે નિર્ધાર કરે છે કે જેમણે આ જગતને અંધકારમાંથી પુનઃ પ્રજ્વલિત કર્યા એ માં પાર્વતી એ માં કુષ્માંડા જ આપણા પુત્રોને સજીવન કરશે. એવા નિર્ધાર સાથે ઋષિ કશ્યપ અને શુકેશ માં પાર્વતી પાસે જાય છે. ઋષિ કશ્યપ માં કુષ્માંડાને સૂર્યદેવનું તેજ પુનઃ સ્થાપિત કરવા માટે વરદાન માંગે છે. ત્યારે માં કુષ્માંડા પોતાના ભવનમાં જઈને બે પાત્ર લઈ આવે છે. એક પાત્રમાં અમૃત હોય છે અને બીજા પાત્રમાં ઋષિ કશ્યપને એમનું રક્ત રાખવાનું કહે છે અને ઋષિ કશ્યપ પોતાના આત્મબળથી પોતાના રક્તથી એ પાત્ર ભરી દે છે અને માં કુષ્માંડા કહે છે કે આ બંને પાત્રમાં રહેલા દ્રવ્યો વારાફરતી પીવડાવશો એટલે સૂર્યદેવનું તેજ ફરી પુનઃ સ્થાપિત થઈ જશે. એમ કરીને માતા તથાસ્તુ કરી વરદાન આપે છે અને એ પ્રમાણે ઋષિ કશ્યપ સૂર્યદેવને ફરી તેજોમય બનાવે છે અને માં કુષ્માંડાની કૃપાથી માં કુષ્માંડાના આશીર્વાદથી સૂર્યદેવ પુનઃ પ્રજ્વલિત થઈ પુનઃ તેજોમય બની પોતાના સ્થાને વિરાજમાન થઈ જાય છે. બીજી બાજુ શુકેશ પણ પોતાના પુત્રો માલી અને સુમાલીની આવી દશાથી એમના મૃત્યુની પીડાથી ત્યાં માતા કુષ્માંડા પાસે જાય છે અને માતા કુષ્માંડાથી એમને પણ પુનઃ સજીવન કરવા માટે વરદાન માંગે છે. શુકેશની અરજ સાંભળીને માં કુષ્માંડા માલી અને સુમાલી શુકેશના પુત્રો જ્યાં સૂર્યદેવના તેજથી બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા ત્યાં જાય છે અને એમની એ રાખથી માં કુષ્માંડા એક અંડાકાર ફળ બનાવીને શુકેશને વરદાન રૂપે આપે છે કે આનાથી તને અતિ તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થશે. આખરે તો એ રાખ એક દૈત્યોના શરીરની હતી પરંતુ માતા પાર્વતીનું આ કુષ્માંડા સ્વરૂપ જેમાં સંસ્કૃત પ્રમાણે કુ મતલબ ઉષ્મા, ઉષ્મા એટલે પ્રકાશ તેજ અને મંડા એટલે અંડાકાર, તો એ તેજોમય અને અંડાકાર ફળ સ્વરૂપ ફળ પ્રાપ્તિથી શુકેશને પણ પુત્રની પ્રાપ્તિ થાય છે અને માતા કુષ્માંડાના જય જયકાર થઈ જાય છે. માતા કુષ્માંડાની કૃપાથી પોતાના તેજને પુનઃ પ્રાપ્ત કરનાર સૂર્યદેવ માતા કુષ્માંડાને પોતાના સૂર્યદેવના સૂર્યાસન પર આવીને વિરાજમાન થઈને આખી જીવસૃષ્ટિ માટે આશીર્વાદ આપવાનું કહે છે અને કહેવાય છે કે જેમણે નિસ્તેજ સૂર્યને પણ ફરી પ્રજ્વલિત કરી આ સંસારને આ બ્રહ્માંડને નવી ચેતના પૂરી પાડી જે સ્વયં પ્રકૃતિ છે એ માં કુષ્માંડા આખા જીવ જગતનો મૂલાધાર છે, એ જ શક્તિ છે, એ જ જીવ છે. અંધકાર અને તેજ વચ્ચેનો સંગ્રામ તમને ગમ્યો હોય, આ માતા કુષ્માંડાની કથા તમને ગમી હોય, આ નવરાત્રિના ચોથા નોરતાની કથા તમને જો ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો. મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. કમેન્ટમાં જગદંબ લખો, મારો ઉત્સાહ વધારો જેથી હું આવા ને આવા રસપ્રદ વિડીયો નવી નવી સ્ટોરી ટેલિંગ કરતો રહું. ફરી મળીએ આગામી રસપ્રદ કથામાં, આગામી સ્ટોરી ટેલિંગ વિડીયોમાં. ત્યાં સુધી જગદંબ.